પાટણના સાંતલપુર પંથકમાં પશુઓમાં લંપી વાયરસના લક્ષણો જોવા મળ્યા છે। 50 જેટલા ગૌધનમાં લંપી વાયરસ દેખાતા પશુપાલકો ચિંતિત બન્યા છે। એક પર્યાવરણ વિધેય ગૌધન બચાવવા વિદેશી પદ્ધતિ અસરકારક સાબિત ન થાય તો આયુર્વેદિક પદ્ધતિ અજમાવવાની હિમાયત કરી છે। ગંજ ખાતે ઈડી દ્વારા સોનિયા ગાંધીની પૂછપરછને લઈ કોંગ્રેસે વિરોધ પ્રદર્શન યોજ્યું। આ કાર્યક્રમમાં પોલીસ દ્વારા 15 કરતાં વધુ કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરાઈ હતી। સોનિયા ગાંધીની ઈડી દ્વારા પૂછપરછના મુદ્દાને લઈ કોંગ્રેસમાં ભાજપ સરકાર સામે વિરોધનો સૂર ઉઠ્યો હતો। નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડી દ્વારા ત્રીજી વખત સોનિયા ગાંધીની પૂછપરછના વિરોધમાં કોંગ્રેસ આક્રમક રીતે વિરોધ દર્શાવી રહી છે, ત્યારે આજે ગોંડલ ખાતે પણ કોંગ્રેસે વિરોધ દાખવ્યો હતો। આ સાથે બરવાળાના પોટલીકાંડના દોષિતો સામે પગલાં ભરવાની માંગ સાથે કોંગ્રેસ નેતાઓએ સરકાર પર નિશાન તાક્યું હતું। સાવરકુંડલા જિલ્લા એનએસયુઆઈ અને કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। બોટાદ અને ધંધુકામાં થયેલ લઠ્ઠાકાંડ મુદ્દે ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી આવેદનપત્ર આપ્યું હતું। કોંગ્રેસે ગૃહમંત્રીના રાજીનામાની માંગ પણ કરી હતી। મહેસાણા જિલ્લામાં કોંગ્રેસ દ્વારા દેખાવ કરી ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા। કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના સમર્થનમાં આ ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા। ગાંધીજીના સ્ટેચ્યુ આગળ ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું। મળતી માહિતી મુજબ વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે કોંગ્રેસ નેતાઓની અટકાયત કરી હતી, જેમાં જિલ્લા પ્રમુખ સહિત 20થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે। દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સ્ટેશન રોડ પર મહાત્મા ગાંધીના સ્ટેચ્યુ નજીક ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું। કોંગ્રેસ નેતા ઉષા નાયડુ તથા વિજ્ઞાત્રી પટેલની આગેવાનીમાં ધરણા પ્રદર્શન કરાયું। કેન્દ્રની ભાજપ સરકારના ઇશારે ઈડી દ્વારા કોંગ્રેસ નેતા વિરુદ્ધ ખોટા કેસ ઉભા કરી માનસિક રીતે હેરાન કરવામાં આવે છે તેવો આરોપ કરવામાં આવ્યો હતો। ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી લોકોના રોષનો ભોગ બન્યા હોવાનો વિડીયો વાયરલ થયો છે। ગાંધીધામના સુંદરપુરી વિસ્તારમાં કીટ વિતરણ કાર્યક્રમ દરમિયાન સ્થાનિકોએ ફરિયાદનો નિકાલ ન આવતા ધારાસભ્ય બહાર નીકળવાના સમયે ગેટ બંધ કરી દીધો હતો। સૌરાષ્ટ્રની સૌથી મોટી જામનગરની જીજી હોસ્પિટલમાં દિલ્હીથી આવેલ એનએબીએચ ટીમે મુલાકાત કરી હતી। જીજી હોસ્પિટલને એક્રેડિશન મળે તે માટે એનએબીએચ નામની સંસ્થા આજે ઇન્સ્પેક્શન માટે હોસ્પિટલમાં આવી હતી। એનએબીએચની ટીમ દ્વારા હોસ્પિટલની તમામ સુવિધા અને સેવાઓનું બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવ્યું। સુવિધા અને સગવડોના આધારે માર્ક્સ આપવામાં આવશે। નડિયાદના કણઝરી નગરપાલિકાના સફાઈ કામદારોએ કાયમી કરવાની માંગ સાથે ભૂખ હડતાળ પાડી હતી। કણઝરી પાલિકામાં અનેકવાર રજૂઆતો કરવા છતાં વર્ષો જૂના સફાઈ કામદારોને કાયમી કરવામાં આવ્યા નથી, જેથી પાલિકા સામે તંબુ બાંધી 11 જેટલા કર્મચારીઓએ 5 દિવસથી ધરણા યોજ્યા હતા। જો માંગ નહીં સ્વીકારાય તો આત્મવિલોપનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। સુરતના ઓલપાડમાં તલાટીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા હતા। સુરતના કારેલી ગામના તલાટીને સસ્પેન્ડ કરવામાં આવતા તલાટીઓ વિફર્યા હતા। તલાટીઓએ ઓલપાડ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું। કારેલી ગામના ઇન્ચાર્જ તલાટી કેતન જાસોલિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તલાટીઓનો આક્ષેપ છે કે કોઈપણ જાતની તક આપ્યા વગર સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ધોરાજીમાં મેઇન રોડ ઉપર ખરાબ રસ્તાને કારણે વેપારીઓએ હલ્લાબોલ કર્યો હતો। ધોરાજીના સ્થાનિક વેપારીઓએ રસ્તા રોકી વિરોધ નોંધાવ્યો હતો। છેલ્લા ઘણા સમયથી સ્ટેટ હાઈવે ના ખરાબ રોડ રસ્તાને કારણે વેપારીઓ વિરોધ કરી રહ્યા છે। વેપારીઓ વિરોધ નોંધાવતા વાહનોની લાંબી કતારો લાગી। ધોરાજી પોલીસે વિરોધ નોંધાવતા તમામ વેપારીઓની અટકાયત કરી હતી। ફરી એક વખત જીએસટીબીના સચોટ અહેવાલની અસર થઈ છે। વેરણીયાથી બાલાસિનોર સુધીનો 38.25 કિલોમીટર સુધીનો રોડ પહેલા વરસાદમાં ધોવાઈ ગયો હતો, જે મામલે જીએસટીબી અહેવાલ રજૂ કર્યો હતો। અહેવાલ રજૂ થતા ગણતરીની કલાકોમાં મહીસાગર સ્ટેટ આરએનબી વિભાગ સફાળું જાગ્યું અને તંત્ર દ્વારા ઠેર ઠેર પડેલ ખાડા પૂરી દેવામાં આવ્યા હતા। તંત્ર દ્વારા તુરંત કામગીરી થતા સ્થાનિકોએ જીએસટીબીનો આભાર માન્યો હતો। સુરતના કામરેજ તાલુકાના સેવણી ગામે આસપાસના ગ્રામજનોએ જીઈબીના અધિકારીઓનો ઘેરાવ કર્યો હતો। 5 ગામોમાં અપૂરતા વીજ પુરવઠાને લઈ ગ્રામજનો રોષે ભરાયા હતા। સ્થળ પર આવેલ વીજ કંપનીના અધિકારીને 2 દિવસમાં યોગ્ય ઉકેલ લાવવાની ચીમકી આપવામાં આવી હતી। શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ઝુંબેશ હાથ ધરાઈ, જેમાં રાજકોટ જિલ્લા પંચાયત ચોક પાસે નંબર પ્લેટ વગરના વાહનો, પોલીસ સરકારી કર્મચારીઓના પ્રેસ લખેલ અથવા કોઈપણ પ્રકારના સિમ્બોલ લગાડેલ વાહનો વિરુદ્ધ ઝુંબેશ હાથ ધરાઈ। આ ઝુંબેશ અંતર્ગત વાહનો ડિટેન કર્યા તો અમુકને દંડ ફટકારવામાં આવ્યો। અગાઉ શહેર પોલીસ કમિશનરના આદેશથી 7 જેટલા પોલીસ કર્મીઓને હેડક્વાર્ટરમાંથી લાઇનઆઉટ કરવામાં આવ્યા હતા।
गुजरात में कोरोना वच्चे स्वाइन फ्लू चिंता वधारी है। खेड़ा जिला नड़ियाद में स्वाइन फ्लू बे पॉजिटिव केस मिली आया है। नड़ियाद बे बाळकों ने स्वाइन फ्लू थयो है। हाल में बंने बाळकों खानगी हॉस्पिटल में सारवार हेठळ छे। स्वाइन फ्लू बे पॉजिटिव केस आता खेड़ा जिला आरोग्य तंत्र हरकत में आव्युं। राज्य में वरसादे लगभग विराम लीधो छे त्यारे हवामान विभागे आगाही करी छे के राज्य में आवतीकालथी वरसादनुं जोर घटशे। आगामी 24 कलाक में बनासकांठा साबरकांठामां वरसादनी आगाही करवामां आवी छे। राज्य में सीजननो 66% वरसाद वरसी चुक्यो छे। राज्य में अतिवृष्टि ने लई गुजरात में 4000 गाम में सर्वे की कामगिरी थी है। वरसाद प्रभावित 2300 गाम में सर्वे की कामगिरी पूर्ण करवामां आवी छे। राज्य 9 जिल्ला में वरसाद पाक ने नुकसान थयुं होवाना अंदाज है। सर्वे कामगिरी बाद सहाय पेकेज जाहिर कराशे। एसडीआरएफ धाराधोरण मुजब खेडूतों ने सहाय चूकवामां आवशे। डीसा सहित समग्र बनासकांठा जिला में भारे वरसाद थी डीसा थराद रोड पर अनेक खेतरों में पानी भराई गया। जेने पगले खेतर में वावेतर करेलो पाक तणाई जता खेडूतों ने मोटू नुकसान वेठवू पड्यू छे। शरुआत में सारो वरसाद थता खेडूतोए मगफळीनुं वावेतर कर्युं, परंतु बाद में अविरत वरसाद चालू रहता तमाम मगफळी